તે સ્થાપના દિન નિમિત્તે એ ગીત એ ગાવાનો હતો તેથી એ એની પ્રેક્ટિસ કરતો એટલે મદદ કરતો હતો અને એના માટે એના કાકા એના મામા તે બધાને મદદ કરતા હતા એની બહેન જે હતી મૈત્રી તે પણ એને મદદ કરતી હતી અને એ ગીતની અંદર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓ ઐતિહાસિક બધી ઘટના બની ગઈ છે નદીઓ તે બધું અંદર વર્ણન કરવામાં આવ્યું હતું અને કવિ નર્મદ દ્વારા એ ગીતની રચના કરવામાં આવી હતી હવે આપણે આગળ જોઈએ કે એમાંથી વેદ થોડોક ખચકાઈને બોલે છે વેદ નામનો જે એનો મિત્ર છે તે વેદ થોડો ખચકાઈને બોલ્યો મામા ગીતમાં મહી તાપી અને નર્મદા નદીઓના જ નામ છે કે મહી તાપી અને નર્મદા નદીઓના જ નામ છે તેના સિવાયની બીજી કઈ કઈ નદીઓ જે છે જે ગુજરાતમાં વહે છે મામાએ ખોંખારો ખાધો અને કહ્યું ગીતમાં કેટલીક નદીઓના જ નામ આપવામાં આવ્યા છે પણ આ સિવાયની જો વાત કરીએ તો બીજી બધી નદીઓ પણ છે એમાં જેમાં સાબરમતી બનાસ ભાદર શેત્રુંજી ભોગાવો મચ્છુ ગેલો પુણા વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે પરંતુ કેટલીક નદીઓ એવી હોય છે જે સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે તો એવી નદીઓને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો તેથી આવી નદીઓને આપણે અંઠસ્થ નદીઓ પણ અથવા કુવારિકાઓ નદી કહેવામાં આવે છે કઈ નદી કહેવાય છે જે નોર્મલ સમાઈ જાય છે તેને અંઠસ્થ નદીઓ કહેવામાં આવે છે અથવા કુંવારિકાઓ પણ કહેવામાં આવે છે પ્રેમ બોલ્યો હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો કે હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો જે વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું સરદાર સરોવર નર્મદા પર જે છે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ ડા બનાવવામાં આવ્યું છે ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે કાકા બોલ્યા શાબાસ આ ઉપરાંત તાપી મહી સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ બાંધવામાં આવ્યા છે અને એ બધી બધું જે પાણી છે એ સિંચાઈ માટે ખેતરોમાં ઉપયોગમાં આવે છે ઉપયોગમાં લેવામાં આવે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તમે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ ગુજરાતનો નદીઓનો નકશો તમે અહીં ઘરે જોઈ શકો છો ગુજરાતમાં નદીઓ ડુંગરો અને સિંચાઈ યોજનાઓ બતાવવામાં આવી છે કઈ કઈ યોજનાઓ છે કઈ કઈ નદી ઉપર તે બંધ પણ બતાવવામાં આવ્યા છે ટાપી નદી પર કાકરાપા ડેમ છે સરદાર સરોવર યોજના છે નર્મદા નદી પર નકશો આપણે જોયો ગુજરાતનો બરાબર નદીઓનો તો એમાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે શોધીને લખશું તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની જો આપણે વાત કરીએ તો પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો તો બીજી કઈ કઈ નદીઓ છે ગુજરાતમાં તો એની વાત્રક મેસ્વ હાથમટી ઢાઢર આજી નાગમટી ફૂલઝર સુખભાદર ખારી કનકાવતી રૂકમાવતી ભૂખી મછુન્દરી હિરણ ઓઝત સની સિગવડો રાવર ઢાઢરવણી માલણ આ બધી ઘણી બધી એવી નદીઓ છે નદી તે બધી ગુજરાતમાં આવી છે આપણે આગળનો સવાલ જોઈએ કે અંઠસ્થ નદીઓની યાદી બનાવીરીનું અંતિમ સ્થાન લખવાનું છેલ્લું સ્થાન ક્યાં છે તો એની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બનાસ સરસ્વતી અને રૂપેણ અંઠસ્થ નદીઓ છે જે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે એટલે કે તેમનું અંતિમ સ્થાનની જો વાત કરીએ તો અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ કહેવાય છે નાના રણમાં એ સમાઈ જાય છે આગળનો સવાલ રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો તો એના માટે સિંચાઈ યોજનાનું નામ તમારે લખવાનું છે એની સામે કઈ નદી પર આવેલી છે તે જેમ કે સરદાર સરોવર યોજના તો નર્મદા નદી પર કાકરાપાર ઉકાઈ યોજના તાપી નદી પર દાંતીવાડા યોજના બનાસ નદી પર ધરોઈ યોજના સાબરમતી નદી પર વણાક બોરી કંડારા યોજના મહી નદી પર ગોમટા યોજના ભાદર નદી ભાદર નદી પર મોરબી યોજના મચ્છુ નદી પર રાજસ્થળી યોજના શેત્રુંજી નદી પર બનાવવામાં આવી છે આપણે આગળનો સવાલ જોઈએ કે ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો કે ગુજરાત રાજ્યની અંદર કયા કયા પ્રદેશોમાં ડુંગરાળ પ્રદેશો ડુંગરાળ વિસ્તારો આવેલા છે તો ડુંગરાળ વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના ડુંગરાળ વિસ્તારો છે તો કચ્છનો ડુંગરાળ વિસ્તાર બીજું સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને ત્રીજું ટર ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર ટર ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તો કચ્છના ડુંગરાળ વિસ્તારની જો આપણે વાત કરીએ તો કચ્છના મધ્ય ભાગમાં કચ્છનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે તેમાં ભુજીયો કારો લાલીઓ ઢીણોદર અને કથરોટ કથરોટ ડુંગર ડુંગરોના સમાવેશ થાય છે આવા ઘણા બધા ડુંગરો ત્યાં આવેલા છે સૌરાષ્ટ્રના ડુંગરાની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલા ડુંગરાળ પ્રદેશમાં ચોટીલા ડુંગર પોરબંદર સામે આવેલો બરોડો ડુંગર પાલિતાણા પાસે આવેલો શેત્રુંજય ડુંગર ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે હવે તર ગુજરાતની જો વાત કરીએ તો તર ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તો ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છેક વલસાડ સુધી અરવલ્લીની ગિરિમાળા તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે તેમાં ગબ્બરનો ડુંગર તારંગાનો ડુંગર ઈડરનો ડુંગર પાવાગઢનો ડુંગર રાજપીપળાની ટેકરીઓ વલસાડ નજીક પારાનેરાનો ડુંગર અને સાપુતારાનો ડુંગરનો સમાવેશ થાય છે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર મઠક છે સમજ પડી હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તેમાં ઝીલ એક છે તે ઝીલે કહ્યું કે હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો કે બનાસકાંઠા જિલ્લાના માનપુર નામનું ગામ આવેલું છે તે માનપુર ગામમાં માનપુર ગામમાં હું ગયો હતો ત્યાં ખૂબ જ ઠંડી હતી જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા કાકીએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે એટલે જે પ્રકારની જમીન હોય તે પ્રમાણે તે જમીનમાં પાક લેવાય તો સારો પાક થાય આ બધા પાક રવિ પાક તરીકે ઓળખાય છે કયા પાક તરીકે ઓળખાય છે રવિ પાક તરીકે ઓળખાય છે રવિ પાકમાં તો જેમ કે ઘઉં જુવાર તમાકુ એરંડા જીરું વરિયાળી ખજૂર કાજુ તો આ બધા કયા પાક કહેવાય રવિ પાક કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ કરી જોઈ શકો છો આ ગુજરાતનો નકશો અહીં કરી બતાવવામાં આવ્યો છે અને એમાં કયા કયા પાક કયા કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે તે તમે જોઈ શકો છો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉપરના નકશામાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે તો ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો તો ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી આપણે બનાવીએ તો કયા જિલ્લામાં કયા પાક થાય છે તે તમારે લખવાના છે તો આપણે જોઈએ તો કચ્છ જિલ્લામાં કયા પાક થાય કચ્છમાં તો બાજરી ખારે ખજૂર કાજુ વગેરે બનાસકાંઠામાં બાજરી ઘઉં જુવાર કપાસ બટાકા મકાઈ વરિયાળી પાટણમાં ઘઉં બાજરી કપાસ જીરું વરિયાળી વગેરે મહેસાણામાં બાજરી કઠોળ વરિયાળી કપાસ ઈસબગુલ એરંડા રાયડો જીરું વગેરે સાબરકાંઠામાં મકાઈ બાજરી ઘઉં વરિયાળી કપાસ મગફળી અરવલ્લી જિલ્લામાં મકાઈ કપાસ ઘઉં જુવાર બટાકા પંચમહાલ જિલ્લામાં ઘઉં બાજરી જુવાર મકાઈ મગફળી તાપી જિલ્લામાં ડાંગર ઘઉં બાજરી મકાઈ સુરત જિલ્લામાં ડાંગર બાજરી શેરડી કપાસ નર્મદા જિલ્લામાં કપાસ બાજરી જુવાર શાકભાજી ભરૂચ જિલ્લામાં કપાસ ઘઉં બાજરી કેળા ચીકુ વગેરે રાજકોટ જિલ્લામાં બાજરી ઘઉં મગફળી વગેરે તો આ પ્રમાણે જે પ્રમાણે જમીન હોય જે જિલ્લા પ્રમાણે તે પ્રમાણે જે જમીન અનુસાર પાક લેવામાં આવે છે સમજ પડી હવે પણ આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા પાકનો રવિ પાક જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો તો ગુજરાતમાં થતા પાકોની જો વાત કરીએ તો રવિ પાકમાં જેમ કે કયા કયા પાક થાય જેમ કે ઘઉં જુવાર ડાંગર બાજરી મકાઈ મગફળી ટમાકુ કપાસ ખારે કેરી એરંડા જીરું વરિયાળી ડુંગળી ખજૂર અને કાજો તો રવિ પાક આપણે કયા આવે તો ઘઉં જુવાર તમાકુ એરંડા વરિયાળી ખજૂર અને કાજુ આ રવિ પાક કહેવાય જ્યારે જાયદ પાક કોને કહેવાય છે ખારે ખરીફ પાક ડાંગર મકાઈ મગફળી કપાસ અને ડુંગળી તેને શું કહેવાય ખરીફ પાક કહેવાય છે તો આપણે આગળ જોઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના અંતમાં જે પ્રશ્નો હતા તે પ્રશ્નોનું આપણે ફરીથી રિવિઝન કરશું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં કરી જોઈ શકો છો કે આ ગુજરાતનો નકશો છે જે નદીઓ ડુંગરો અને સિંચાઈ યોજનાઓ દર્શાવવામાં આવી છે કે કઈ નદી ઉપર કઈ યોજના બાંધવામાં આવે છે તે અહીં કરી તમે જોઈ શકો છો બરાબર હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો તો પ્રકરણમાં આપેલી નદીઓ સિવાયની બીજી ગુજરાતી નદીઓની જો વાત કરીએ તો વાત્રક મેસવો હાથમઠી ઢાઢર આજી નાગમટી ફૂલઝર સુખભાદર ખારી કનકાવતી રૂકમાવટી ભૂખી બુછંદરી હિરણ ઓઝર સની સિંગવડો રાવર ધાટરવડી માલણ રૂપેણ અંબિકા ઊંડ સાસોઈ ઓરંગા ઓરસંગ શેઢી કામ કીમ સોરી કીમ વગેરે આ બધી નદીઓ જે છે તે ગુજરાત રાજ્યમાં આવી છે સમજ આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નદીઓની યાદી બનાવો સ્થાન લખો મે તમને આગળ તો શું આવશે એમાં ચાલો બોલો જો તો હું તમને કહું બા બનાસ સરસ્વતી અને રૂપે અંઠસ્થ નદીઓ છે જે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે એટલે કે તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનો રણ કહેવાય છે સમજ પડ્યો હવે આપણા આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કડી નદી કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો તો મેં તમને આગળ સમજાય તો શું આવશે એમાં ચાલો બોલો છો તો હું તમને કહું કે સિંચાઈ યોજનાઓની જો આપણે વાત કરીએ તો સરદાર સરોવર યોજના છે તે કઈ નદી પર છે નર્મદા નદી પર કાકરાપા રોકાઈ યોજના તે તાપી નદી પર છે દાટીવાડા યોજના બનાસ નદી પર છે ધરોઈ યોજના સાબરમતી નદી પર છે વણાંક બોરી કંડાણા યોજના મહી નદી પર છે ગોમટા યોજના વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તેમાં ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો તો મેં તમને આગળ સમજાયેલું કયા કયા ડુંગરાળ પ્રદેશો ગુજરાત રાજ્યમાં આવ્યા છે તો શું આવશે ચાલો બોલો જો તો હું તમને કહું પહેલું છે કચ્છનો ડુંગરાળ વિસ્તાર પછી સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર અને ટન ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તો આ ત્રણ ડુંગરાળ વિસ્તારો આવેલા છે તો એમાં આપણે વિગતે ચર્ચા કરીએ કચ્છનો ડુંગરાળ વિસ્તાર તો એમાં તો કચ્છના મધ્ય ભાગમાં કચ્છનો ડુંગરાળ વિસ્તાર આવેલો છે તેમાં ભુજીયો કાલીઓ ઢીણોદ અને કથરોટ ડુંગરનો સમાવેશ થાય છે દિણોધર ડુંગર સૌથી ઊંચો ડુંગર છે કેવો છે સૌથી ઊંચો ડુંગર છે જ્યારે સૌરાષ્ટ્રના ડુંગરની જો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રનો ડુંગર વિસ્તાર તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગે આવેલા ડુંગરાળ પ્રદેશમાં ચોટીલાનો ડુંગર પોરબંદર પાસે આવેલો બરડો ડુંગર પાલિતાણા પાસે શેત્રુંજુ ડુંગર ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર વગેરે છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે આવેલો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તેનું ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે હવે આપણે આગળ જોઈએ કે તર ગુજરાતનો ડુંગરાળની વિસ્તારની જો વાત કરીએ તો ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તો ગુજરાત રાજ્યની આખી પૂર્વ સરહદે બનાસકાંઠાથી છે એક વલસાડ સુધી અરવલ્લીની ગિરિમાળ તરીકે જાણીતો ડુંગરાળ પ્રદેશ છે તેમાં ગબ્બરનો ડુંગર તારંગાનો ડુંગર ઈડરનો ડુંગર પાવાગઢનો ડુંગર રાજપીપળાની ટેકરીઓ વલસાડ નજીક પારાનેરાનો ડુંગર અને સાપુતારાના ડુંગરોનો સમાવેશ થાય છે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર મથક કહેવાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ ટોપિક આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ આ ટોપિકમાં મેં તમને સવાલ જવાબ સમજાવી તમારે નોટબુકમાં લખવાના છે બરાબર વંદે માત્ર